બે દાયકા પહેલાં રાજ્યમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે આજે વધીને 8 લાખ જેટલી થઈ છે. પૂર્ણવિરામ, વર્ષ 2002માં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ 1.27 લાખ કરોડ હતું, જે આજે વર્ષ 2022માં વધીને 16.19 લાખ કરોડ થવા પામ્યું છે. પૂર્ણવિરામ, કેટલાક કિસ્સાઓમાં ક્લોઝર નોટિસથી એકમોને પડતી મુશ્કેલીઓ અંગેની રજૂઆતો સરકારના ધ્યાને આવી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓના સંચાલન અને વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તે દિશામાં અવિરત પ્રયાસો યથાવત રહેશે. પેરેગ્રાફ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત તેના ઉદ્યોગ સાહસિકોની મદદથી આગળ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પેરેગ્રાફ, સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલી તકો વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસની વિપુલ સંભાવના છે, ત્યારે સરકાર દ્વારા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના જેવા પ્રકલ્પો વિકસાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. પેરેગ્રાફ, આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ એ આવકારદાયક નવીન પહેલ છે, જે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાને પ્રગતિ માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડશે. પૂર્ણવિરામ, ગુજરાત રાજ્ય વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રે અગ્રેસર છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે દેશના અન્ય રાજ્યો આ વાઇબ્રન્ટ સમિટનું અનુકરણ કરી રહ્યા છે. પૂર્ણવિરામ, સરકારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર ઉપલબ્ધ કરાવતા હવે આ પ્રદેશ હરિયાળો બનશે અને કૃષિ પેદાશો આધારિત ઉદ્યોગોના વિકાસની અનેક તકો જિલ્લામાં સર્જાશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. પેરેગ્રાફ, કોરોના મહામારીથી ઉદ્યોગ ધંધાઓને વિપરીત અસર છતાં આર્થિક ક્ષેત્રે ગુજરાત દેશમાં ટોચ પર રહ્યું છે. પૂર્ણવિરામ, 2 દાયકામાં ગુજરાતમાં MSMEની સંખ્યા 2.74 લાખથી વધીને 8 લાખ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ 1.27 લાખ કરોડથી વધીને 16 લાખ કરોડ થયો. પૂર્ણવિરામ, સુરેન્દ્રનગર જિલ્લામાં ટેક્સટાઇલ પાર્ક સહિતના કૃષિ આધારિત પ્રકલ્પોના વિકાસમાં ગુજરાત સરકારની જિલ્લાને મદદ મળશે. પૂર્ણવિરામ, દેશને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત તેના ઉદ્યોગ સાહસિકોની મદદથી સૌથી આગળ રહેશે, તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.